પાટણના બાલિત્રા ગામે મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયો। બે અલગ અલગ કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ। જૂથ અથડામણમાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે। એલસીબી એસઓજી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જૂથ અથડામણ બાદ ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। બંને પક્ષના 12 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ગામના એક યુવકે પોસ્ટ વાયરલ કરી હતી, જેમાં અન્ય પક્ષના લોકોને મનદુઃખ થયું હતું અને બાદમાં બંને પક્ષના લોકો ભેગા થતા સમાધાન પણ થયું હતું। પરંતુ ગઈકાલે ફરી બંને જૂથો સામસામે આવી ગયા હતા અને જૂથ અથડામણ થઈ હતી। બાલિસણા ગામે જે મસ્જિદ ચોક આવેલી છે, ચોકની અંદર મોડી રાત્રિ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી। કેમેરામેન નકેશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે સોશિયલ મીડિયાની અંદર કેટલાક યુવાનો દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી, જેને લઈને મનદુઃખ રાખી અને થોડા દિવસ અગાઉ બંને જૂથો વચ્ચે સમાધાન પણ થવા પામ્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક ગત રાત્રિના સમયે જે મસ્જિદ ચોક છે તે વિસ્તારની અંદર જ બે જૂથો સામસામે આવી જતા ધોકા પાઇપો વડે અને પથ્થરો સામસામી મારામારી થવા પામી હતી। ત્યારે બંને જૂથો વચ્ચે મારામારી થતાં 12 સામે ફરિયાદ નોંધાવા પામી છે, તો 6 વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનવા પામે છે। ત્યારે ઘટનાના પગલે પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર જે મામલો છે ઠાળવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે જે ઇજાગ્રસ્તો છે તેઓને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ મથકે જે સામસામી ફરિયાદ નોંધાવા પામી છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરવા પામી છે। ચોક્કસથી જે રીતે કહી શકાય કે ગામમાં હાલ તો અંજામી ભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને એક ને એક પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જીમડીયા, પાટણ।